તો મિત્રો, કેટલી કલાકોની મહેનત બાદ આપણી લાઈન બધી પથરાઈ ગઈ છે. હવે આપણે છે ને આ વાવ છે ને ત્યાંથી મોટર ચાલુ કરવાનો છે. હાલો આપણે કરી ચાલુ કરી. આપણી મહેનત બાદ મોટર ચાલુ થઈ ગઈ છે અને હવે પાણી ડાયરેક્ટ. તો હવે છે ને આપણે જેની બીક હતી ને એ જ થયું. આપણે મોટર ચાલુ કરીને આપણા નસીબ ખરાબ હશે તી જો લાઈટ વહી ગઈ. લાઈટ આવે ત્યાં સુધી વાંચજો. તો માદેવર બધા મિત્રોને કેમ છે? બધા મજામાં? મજામાં જ હશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય હંમેશા મજામાં જ હોય છે. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગની અંદર. તો મિત્રો, હમણાં છેલ્લા કેટલાય દિવસોથી મેં વ્લોગ નહોતો મૂક્યો, કારણ કે હું થોડુંક કામમાં હતો ને એટલે વ્લોગની ક્લિપ નહોતી ઉતારાતી અને એડિટ પણ નહોતું થયું. અરે દેવા, યે ગડબડ હૈ બાબા. થોડાક દિવસના અંત બાદ તમારો ભાઈ ફરીથી વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. મસ્ત જોક મારા રે. યસ, તમે એટલા દિવસ શું કામ કર્યું ને બધું દેખાડી હું કે ગામમાંથી અમે છે ને થોડું દેશી ખાતર હાર્યું છે, થોડાક ઝાડવા કાપ્યા છે એટલે. તો સૌથી પહેલાં છે ને હું તમને એક મારી વાડીનો છે ને નાનકડો વ્યૂ બતાવી દઉં. કીધીની મારી વાડીનો વ્યૂ નથી બતાવ્યો, તો બતાવી દઉં. પલારી મૂક્યું છે પાણીથી એટલે તે સડવા માંડશે થોડાક દિવસોમાં. તે સડી જાય તે બાદ આપણે છે ને એને જો આ ચાહે ભરી દેવાને. બહુ ફળદ્રુપ છે. તમે આવું દેશી છાણિયું ખાતર પલારો છો અને ઢગલો કરો છો કે નહીં તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો જો મિત્રો, આપણે છે ને એટલા દિવસોમાં લોક નહોતો હતો, કારણ કે છે ને જો આ મોટો એક લીમડો હતો, આ ઝાડ છે ને એનાથી વડો હતો લીમડો. એને આપણે કાપી અને કટકા કરીને નાખી દીધો છે, કારણ કે એને આપણે વાવનો કાંઠો બાંધવાનો છે ફરતેથી. પેલેનો કાંઠો બાંધેલ હતો જો કે, પણ એને એ પડી ગયો છે એટલે હવે આપણે નવો કાંઠો બાંધવાનો છે. તો આપણે જો ફરતે ઝાડો છે ને એ જરાક નડે છે, એ બધા કાઢી અને હરકો જેસીબીથી ખોદવી અને નવો કાંઠો બાંધવાનો છે. એટલા માટે આપણે થોડા વ્યસ્ત હતા. તો જોયું ને તમે, આવું બધું કામ કર્યું હોય મેં અને હજી આપણે થોડું કામ કરવા નહીં. આપણે ને કંઈ બાજુમાં એને વાવ છે ને ત્યાંથી પાણી છે ને ઉપાડી અને આપણે બીજી વાવમાં ટ્રાન્સપોર્ટ કરવાને, એટલે એના માટે થોડીક લાઈન પાથરી અને એક વાવમાંથી બીજી વાવમાં પાણી નાખવાનું છે ટૂંકમાં. જો આપણે એમાં ટીસી દેખાય ને ત્યાં વાવ છે, એ વાવે પાણી ઉપાડી અને આ વાવમાં નાખવાનું ટ્રાન્સપોર્ટ કરવાને. તો આપણે છે ને એટલે જો અહીંયા એક આ પાઇપલાઇન દેખાય છે, એ આખી ઉપાડી અને છેક માથી નાય સુધી આટલા પાથરવાની પાથરી, પછી આપણે મોટર ચાલુ કરી દઈશું એ પાણી આવવામાં આવી જશે. ચાલો જરાક ગરેડિયા પાથરી લઈને પછી મળું. 2 hours later. તો મિત્રો, કેટલી કલાકોની મહેનત બાદ આપણી લાઈન બધી પથરાઈ ગઈ છે. હવે આપણે છે ને આ વાવ છે ને ત્યાંથી મોટર ચાલુ કરવાનો છે. ચાલો આપણે કરી. મિત્રો, આ વાવ છે ને આખી ભૈરી છે. ચાલો ચાલુ કરી. આપણી મહેનત બાદ મોટર ચાલુ થઈ ગઈ છે અને હવે પાણી ડાયરેક્ટ. તો હવે છે ને આપણે જેની બીક હતી ને એ જ થયું. આપણે મોટર ચાલુ કરીને આપણા નસીબ ખરાબ હશે તી જો લાઈટ વહી ગઈ.
લાઈટ આવે ત્યાં સુધી વાંચજો. તો મિત્રો ફાઇનલી લાઈટ આવી ગઈ છે ને આપણે પાણી વાવમાં પડવામાં ચાલુ થઈ ગયું છે. તો મિત્રો હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ તો કેવું રહીએ? જો તમે હજુ સુધી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો રાહ જોતાની સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા નેક્સ્ટ વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી રામે રામ ડૈરા.